આજના લેક્ચરમાં આજના સેશનમાં જે આપણે તેની પ્રસ્તાવના જે અધૂરી છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. તો પહેલા તો તેને એકવાર રિવાઇઝ કરીએ, રીકેપ કરી લઈએ. નાઉ લાસ્ટ લેક્ચર અબાઉટ ડિસ્કસ જીઓમેટ્રી. તો જીઓમેટ્રીમાં ફર્સ્ટ આપણે વાત કરી હતી કે ભૂમિતિનો અર્થ જમીનની માપણી હોય છે. ભૂ એટલે તો કે જમીન અને મિતિ એટલે માપણી. ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય છે. જીઓમેટ્રી જે છે તે ગ્રીકના બે શબ્દોથી નહીં, બે શબ્દોના સંયોજનથી, બે શબ્દોના જોડાણથી બનેલો છે, જે જીઓ પ્લસ મેટ્રી. જીઓ એટલે કે પૃથ્વી અને મેટ્રિયા એટલે કે માપ. એના પછી આપણે વાત કરી હતી કે ગ્રીક ગણિતશાસ્ત્રી સ્ટેલ્સને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે. ભૂમિતિના પ્રણેતા કોને કહેવામાં આવે છે? તો કે થેલ્સને. થેલ્સના વિદ્યાર્થી કોણ? તો કે પાયથાગોરસ. જે પાયથાગોરસ છે એમણે તેમના સાથીદારો ભૌમિતિક બાબતે ઘણી બધી શોધ કરી, ઘણો બધો યોગદાન આપ્યું, સારું એવું યોગદાન આપ્યું. એના પછી કંઈક આપણે વાત કરી હતી કે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500. તો પૂર્વે શબ્દ શું છે તેની પણ ચર્ચા કરેલી છે. તો ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 માં સુલભાસૂત્રનું સર્જન થયું. તેમાં પણ કયું સુલભાસૂત્ર પ્રાચીન છે તેની પણ આપણે વાત કરી હતી. તો કે બોધાયન સુલભાસૂત્ર જે છે તે સૌથી પ્રાચીન છે. અને બોધાયન સુલભાસૂત્રમાં પાયથાગોરસનો પ્રમેયની સાબિતી પણ બોધાયન સુલભાસૂત્રમાં આપેલી છે. એના પછીનો પોઈન્ટ એવો આપેલો છે કે જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ કે સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનોનો ઉપયોગ થયો હતો. નેક્સ્ટ પોઈન્ટ, તો કે ભારતીય પાયથાગોરસનો પ્રમેય જે છે એ ભારતીય પાયથાગોરસના પ્રમેય જે છે તેના જન્મ પહેલાથી જ તે પાયથાગોરસના પ્રમેયને જાણે છે, બરોબર. એના પછી કે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય દરેક જે છે, દરેક ભારતીય ગણિતશાસ્ત્રીએ ભૂમિતિમાં, ભૂમિતિના ડેવલપમેન્ટમાં ઘણો બધો ફાળો આપેલો છે. કયા ગણિતશાસ્ત્રીઓ? ભારતના કયા ગણિતશાસ્ત્રીઓ કે જેમણે ભૂમિતિના ડેવલપમેન્ટ એટલે કે વિકાસ માટે ફાળો આપેલો? તેવા આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય. એના પછી હવેના જે મહત્વનો ટોપિક જે છે તેમાં એવું આપેલું છે કે ઘન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન થતી સપાટી છે. જે ઘન પદાર્થ જે છે તે અવકાશ, અવકાશની ધાર છે. આ જે ઘન પદાર્થની ધાર છે તે અવકાશનું વિભાજન કરે છે, તે જગ્યા રોકેલી છે ઘન પદાર્થ. એના પછી કે સપાટીની જાડાઈ હોતી નથી, સપાટીને જાડે નથી હોતી. શું હોય છે? કે લંબાઈ અને પહોળાઈ બે જ હોય છે, તે વક્રાકાર અને રેખા હોય છે. ઘન બિંદુથી તમે જેમ જેમ આગળ વધો છો એટલે ઘન બિંદુ, ઘનથી તમે બિંદુ તરફ જાઓ છો તેમ તેમ તેનું પરિમાણ ઘટતું જાય છે. ઘનમાં તેનું પરિમાણ ત્રણ હોય છે, કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. જ્યારે સપાટી પૃષ્ઠ, પૃષ્ઠમાં કેટલો હોય છે? લંબાઈ અને પહોળાઈ, ઊંચાઈ હોતી નથી. જો ઊંચાઈ આવી જાય તો તે ઘન. રેખામાં, તો કે રેખામાં એક જ પરિમાણ હોય છે અને જ્યારે બિંદુમાં એક પણ પરિમાણ હોતું નથી. ખાલી આપણે દર્શાવવા માટે છે ને બિંદુ ટપકા સરખે દર્શાવે છે, કે હકીકતમાં તેને કોઈ પરિમાણ હોતું નથી. હવે રેખા શબ્દ એવો છે તો તેની સાથે એક બે પોઈન્ટ જે છે, આ રેખા છે બંને બાજુ વિસ્તરેલી હોય છે. રેખા જે છે એ બંને બાજુ ઘડતું હોય છે, બરાબર. પણ જ્યારે કિરણ જે છે તો એક બાજુ ભળે છે, એક બાજુ નથી ભળતું. પારદર્શક એક બાજુ તો બરાબર ટકા થઈ ગયા છે. આ બાજુ, આ બાજુ એક જ બાજુ વિસ્તરેલી છે. જ્યારે રેખાખંડ એકદમ ડાયો હજર બમ, બરાબર, રેખાખંડ તમે જોશો તો જેટલી બંને બાજુ એક પણ બાજુ એની લંબાઈ વધતી નથી, જેટલો છે તેટલો જ એટલો એકદમ ડાયો હજર બમ, બરાબર. તો આ જે છે તે રેખા કિરણ અને રેખાખંડ. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, હજુ આ જ પોઈન્ટની આપણે આગળ ચર્ચા કરીશું. તો હવે ટોપિક જોઈએ છે આપણે કે યુક્લિડ ઇજિપ્તમાં, યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા. હવે જે ચેપ્ટરનું નામ હતું યુક્લિડ, હવે એની એન્ટ્રી થાય છે. યુક્લિડ હવે હીરોની એન્ટ્રી થાય છે પિક્ચરમાં. શું કહે છે? તો કે યુક્લિડ જે છે ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા સિટી જે છે, કયું સિટી? તો કે એલેક્ઝાન્ડ્રિયા સિટીમાં ગણિતના શિક્ષક હતા. હી વોઝ ટીચર, બરાબર. કોણ? તો કે યુક્લિડ જે છે તે ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાના શાળામાં ગણિતના શિક્ષક હતા. એક વાતમાં પ્રશ્ન પૂછાય છે કે વિદ્યાર્થી મિત્રો કઈ સિટી? એલેક્ઝાન્ડ્રિયા,
એલેક્ઝાન્ડર ઇજિપ્તમાં યુક્લિડ જે છે તે ગણિતના શિક્ષક હતા. તો એના પછીનો પોઈન્ટ જોવો છો તો તેમણે પૂર્વ ધારાઓ અને અગાઉ સિદ્ધ કરેલા પરિમાણોને આધારે તાર્કિક સાબિતીઓ આપી ભૂમિતિનો વિકાસ કર્યો છે. તો પ્રશ્ન અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ધારણા એટલે શું? તો શબ્દ જે છે પૂર્વ ધારણા, તે શબ્દ ઉપરથી તમે ઓળખી શકો કે પૂર્વ એટલે કે પહેલા જે ધારેલું છે, પૂર્વ ધારણા જે પહેલા ધારેલું છે તેનો ઉપયોગ કરી અને તેની સાબિતી કરવાની છે. એટલે કે પૂર્વ ધારણા અને અગાઉ સિદ્ધ કરેલા એટલે કે પહેલા જે આવેલી સિદ્ધિ જે મેળવેલી છે તેની અનુલક્ષીને પરિમાણોને આધારે તાર્કિક સાબિતીઓ આવી ભૂમિતિનો વિકાસ કર્યો, ભૂમિતિનું ડેવલપમેન્ટ કર્યું. તો આ પૂર્વ ધારણા જે છે તેમણે એલિમેન્ટ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા છે. તેમણે કયા નામનું પુસ્તક રજૂ કર્યું છે? તો એલિમેન્ટ. મોસ્ટ આઈ કે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, એક માર્કનો પ્રશ્ન પૂછાયો, તેમણે કયું પુસ્તક રજૂ કર્યું છે? એલિમેન્ટ. એલિમેન્ટમાં કેટલા પ્રકરણો રજૂ કર્યા છે? ફરીથી સમજો કે તેમણે એલિમેન્ટ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે કેટલા પ્રકરણો લખ્યા છે તે પણ એક વારમાં પૂછાવાની શક્યતા 110%. કેટલા પ્રકરણો? તો કે 13 પ્રકરણો. એલિમેન્ટ પુસ્તક, એલિમેન્ટ પુસ્તકમાં 13 પ્રકરણો, પણ તેમાંથી પણ 13 પ્રકરણો છે, તેમાંનું પહેલું પ્રથમ પ્રકરણ એટલે કે પહેલા પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ. બંને મિક્સ ન થતા, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, કે બંને મિક્સ ન થતા 13 પ્રકરણો, તેમાંથી ને પહેલું પ્રકરણ, પહેલા પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ, 23 વ્યાખ્યાઓ આપેલી છે, જેમાંથી અમુક જે વ્યાખ્યા છે તે આપણે આજે જોવાના છે. 23 વ્યાખ્યામાંથી ટોટલ આપણે 7 વ્યાખ્યા જોઈ છે. તો ફરીથી ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે યુક્લિડ ઇજિપ્તમાં, એલેક્ઝાન્ડ્રિયામાં તો કે ગણિતના શિક્ષક હતા. એના પછી તો કે પૂર્વ ધારણા અને અગાઉ સિદ્ધ કરેલા પરિણામોને આધારે ભૂમિતિના વિકાસ અને ડેવલપમેન્ટ માટે ફાળો આપેલો છે. તેમણે એલિમેન્ટ ખાસ પુસ્તકનું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારું નામ ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય પણ એલિમેન્ટ નામ યાદ રાખજો, જેમાં 13 પ્રકરણો, 13 પ્રકરણોમાંથી પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ. એલિમેન્ટ પુસ્તક, 13 પ્રકરણો, 13 પ્રકરણમાંથી પહેલા પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ, જેમાંની આપણે અમુક વ્યાખ્યાઓ એટલે કે 7 વ્યાખ્યાઓ આપણે જોવાના છે. તેમાંની પહેલી વ્યાખ્યા આપેલી છે કે બિંદુને કોઈ ભાગ નથી. ક્યારે આપણે ચર્ચા કરીએ છીએ બિંદુને કોઈ ભાગ નથી, કોઈ પરિમાણ છે નહીં, બિંદુને એક પણ પરિમાણ નથી. આપણે દર્શાવવા માટે ખાલી ટપકા સ્વરૂપે દર્શાવ્યા છે, હકીકતમાં તેને કોઈ પણ પ્રકારનો ભાગ નથી, એટલે કે બિંદુને કોઈ ભાગ નથી. એના પછી બીજી વ્યાખ્યા, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા તમે ડ્રો કરશો તો આ રેખા જે છે તેમાં શું હશે? ખાલી કે લંબાઈ જો જોવો. તમે રેખામાં લંબાઈ અને પહોળાઈ બંને ડ્રો કરવા જશો તો તમારી રેખા નથી બનતી પણ શું બની જાય છે? તે સપાટી બની જાય છે. તો રેખાને શું હોય છે? ખાલી પહોળાઈ વગરની લંબાઈ, એટલે ખાલી લંબાઈ જ હોય છે, પહોળાઈ હોતી નથી. જો રેખામાં લંબાઈ સાથે પહોળાઈ એડ થઈ જાય તો એ સપાટી બની જાય, પૃષ્ઠ બની જાય, અને સપાટીમાં જો લંબાઈ પહોળાઈ સાથે જો ઊંચાઈ જોઈન્ટ થઈ જાય તો તે ઘન બની જાય છે, તો તે સપાટી નથી રહેતી. એટલે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, ખાલી લંબાઈ હોય છે, પહોળાઈ હોતી નથી. જો પહોળાઈ એડ તમે કરો છો તો તે સપાટી બની જાય અને સપાટીના પરિમાણ બે થઈ જાય છે. એના પછી ત્રીજી વ્યાખ્યા શું કીધું? તો કે રેખાને અંત્ય બિંદુ હોય છે. રેખાને શું હોય છે? અંત્ય બિંદુ હોય છે. તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો કે આ રેખા છે કે પહેલેથી આપણે શીખાયા છે કે રેખા જે છે અનંત અંતર સુધી લંબાયેલી હોય છે. રેખા જે છે તે અનંત અંતર સુધી લંબાયેલી છે, પણ વિદ્યાર્થી મિત્રો રેખા જે છે તે શું છે? કે લંબાઈ છે. તો એક એવો અંતર જે આવશે કે જે છેલ્લે એનું અંત્ય બિંદુ તો હોવાનું છે. તો રેખાને અંત્ય બિંદુ હોય છે, એટલે કે રેખા તમે તમે જોશો તો આ અંત્ય બિંદુ છે. કિરણને કાંઈ એક અંત્ય બિંદુ હોય છે, તો રેખાને પણ અંત્ય બિંદુઓ હોય છે. એના પછી ચોથો, જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તે સીધી રેખા છે. જે પોતાના પરના
જે પોતાના પરના બિંદુઓથી બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તે સીધી રેખા છે. હવે કે વસ્તુ માંગે છે વિદ્યાર્થી મિત્રો, કઈ ટકો નથી. હવે સમજો એ વિદ્યાર્થી મિત્રો કે જે પોતાના પરના બિંદુઓની સાથે કે આ બિંદુઓ છે, પોતાના પરના બિંદુઓ છે એના તમે જોડશો તો શું છે, રેખા છે. એટલે કે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે કેવી રીતે સમાન રીતે જોડાયેલા હોય તો એ શું છે, કે સીધી રેખા છે. તો એ તે સીધી રેખા છે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે જોડાયેલા હોય તો તે એક સીધી રેખા છે. એના પછી પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. આપણે અગાઉ પણ વાત કરી કે પૃષ્ઠ એટલે કે સપાટી, પૃષ્ઠને માત્ર ને માત્ર લંબાઈ અને પહોળાઈ છે. જો ઊંચાઈ તમે એડ કરો છો તો તે ઘન બની જાય છે. એટલે માટે સપાટી અથવા તો પૃષ્ઠને લંબાઈ અને પહોળાઈ બે જ હોય છે, બરાબર. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખા હોય છે. પૃષ્ઠ એટલે શું, તો કે એક સમતલ. હવે તમે અહીં જોવો છો ધાર, તો આ ધાર શું છે, એક પ્રકારની રેખા છે. એટલા માટે પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. આ પૃષ્ઠની ધાર છે તે કેવી હોય છે, રેખાઓ હોય છે. એના પછીનો લાસ્ટ છે જે પૂર્વ ધારણા 23 છે, તેમાંથી આપણે 7 પૂર્વ ધારણા જોઈએ છે. તેમાંની 7મી પૂર્વ ધારણા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. તમે આ લાઈન જોશો તો તમને કઈ ટકો નહીં પડે. પણ કેવા શું માને છે, હું તમને એક ઉદાહરણ આપું કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી હોય એક સમતલ છે. તો હવે આ જે માર્કર છે, આ એક માર્કર સેમ ટુ સેમ આના જેવી જ બીજી માર્કર હું જોઈન કરું, ત્રીજી માર્કર જોઈન કરું, ચોથી માર્કર જોઈન કરું, પાંચમી માર્કર જોઈન કરું, તેવી રીતના આના જેવી જ આના માપની આના સરખી જ જો 5 થી 10 માર્કર જોઈન કરવામાં આવે તો એક સમતલ બની જશે. કેવી રીતના વિદ્યાર્થી મિત્રો, કે આ એક રેખા છે સમજો, એને નજીક તમે બીજી રેખા ડ્રો કરો, ત્રીજી રેખા ડ્રો કરો, એમના રેખા ડ્રો કરતા જશો એટલે એક સમય એવો આવશે કે તે સમતલ બની જશે. હવે સમજો વિદ્યાર્થી કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે પોતાના પરની સીધી રેખાઓ સાથે એક સમાન, બરોબર, કેવી રીતના એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. જો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે વાંસ હોય, આ વાંસ છે, સેમ ટુ સેમ એના જેવો જ બીજો વાંસ તમે જોઈન્ટ કરશો, ત્રીજો વાંસ જોઈન્ટ કરશો, ચોથો વાંસ જોઈન્ટ કરશો, આવા 5 થી 6 તમે જોઈન્ટ કરશો એટલે આ જે બનશે એક તરાપો બની જશે. તરાપો બની જશે એટલે કે તે જે બનશે એક સમતલ બની જશે. તો એ જ વસ્તુ કહેવા માંગે છે કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એક સમતલ છે. ફરીથી યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે યુક્લિડ જે છે તે ગણિતના શિક્ષક હતા. પછી તે પૂર્વ ધારણાને સિદ્ધ કરેલા પરિણામોને આધારે તાર્કિક સાબિતીઓ વિકાસ કર્યો છે. તેમણે એલિમેન્ટ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે તૈયાર કર્યું. કયા પુસ્તક, તો કે એલિમેન્ટ. તમારું નામ ભૂલાઈ જાય પણ એલિમેન્ટ પુસ્તકને ભૂલતા નહીં, એક માર્ક પ્રશ્ન પૂછવાની શક્યતા છે. એલિમેન્ટ નામના પુસ્તકમાં ભૂમિતિના કેટલા પ્રકરણો, 13 પ્રકરણો, અને પહેલા જ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ, જેમાંની 7 વ્યાખ્યા આપણે જોઈ. પહેલી વ્યાખ્યા કે બિંદુને કોઈ ભાગ નથી, બરાબર, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાની અંતે બિંદુ હોય છે, જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તે એક સીધી રેખા છે, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે, અને લાસ્ટ પણ એવું કીધું કે જે સપાટી પોતાના પરની સીધી રેખા હોય તે સાથે એક સમાન રીતે રહેલી હોય તે સપાટી એટલે શું બને છે, સમતલ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે ભૂમિતિ તે તેને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય. જીઓમેટ્રી જે છે તે ગ્રીકના બે શબ્દોના જોઈન્ટ, બે શબ્દોના સંયોજનથી જીઓ પ્લસ મેટ્રિયન બંનેના જોડાણથી જીઓમેટ્રી બનેલું છે.
જીવ એટલે પૃથ્વી મેટ્યન એટલે જેમાં આપણે ગ્રીક ગણિતશાસ્ત્રી ચેસ ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે ગ્રીક ગણિતશાસ્ત્રી ચેસ જે છે ચેસ ગણિતના એટલે કે ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે એના પછી તો કે થેલ્સના વિદ્યાર્થી કોણ તો કે પાયથાગોરસ પાયથાગોરસે પણ અને તેમાં સાથીદારો ઘણા બધા સાથીદારો મળી અને આ ભૂમિતિમાં ઘણો બધો ફાળો આપેલો છે તેના પછી એ વાત આવે છે એક શૂલબાસુત્રનું કે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 શૂલબાસુત્રનું સર્જન થયું અને તેમાંથી પણ પ્રાચીન બોધાયક શૂલબાસુત્ર મેઇન ટોપિક જે કે વાત છે વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ અને પરિમાણ ખાચાનું કે કણ ને કેટલા પરિમાણો હોય સપાટી ને કેટલા પરિમાણો હોય રેખા ને કેટલા પરિમાણો હોય અને બિંદુ ને કેટલા પરિમાણો હોય એક માર્કનો પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો કે ઘન પદાર્થને નીચેનામાંથી કેટલા પરિમાણ હોતા નથી ખાસ પ્રશ્નને સમજો ઘન પદાર્થને નીચેનામાંથી કેટલા પરિમાણ હોતા નથી ઓપ્શન એ આપ્યો છે કે 3 ઓપ્શન બી 2 ઓપ્શન સી 1 અને ઓપ્શન ડી 1 પણ નહીં તમે શું કરશો પ્રશ્નને તમે સરખો જોતા નથી ડાયરેક્ટ તમે ઓપ્શન પકડો છો ખાલી રકમમાં શું છે કે ઘન પદાર્થ તમને ડાયરેક્ટ યાદ આવ્યું સાહેબ કે તમે ઘન પદાર્થ પરિમાણ 3 હોય પણ પાછળ નથી એવો શબ્દ જોતા નથી ડાયરેક્ટ ઓપ્શન ઈ એક તમે ટીક કરો છો કેટલા આવે કે 3 આવે પણ હકીકતમાં તે જવાબ નથી તો વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રશ્નને સમજો પ્રશ્ન સમજ્યા પછી ઓપ્શન 4 ને 4 જોવો ભલે ઓપ્શન ઈ તમને ખબર જ છે તે જવાબ આવે છતાં પણ 4 ને 4 ઓપ્શન જોવો મળે છે પેપર પૂરું થશે પછી બીજા વિદ્યાર્થી સાથે તમે મળશો ત્યારે તમને ખબર પડશે કે ઓપ્શન એ જવાબમાં આવે નહીં બરોબર તો વિદ્યાર્થી મિત્રો આવું ન થાય એની ખાસ રીતે તૈયારી રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યુક્લિડની ભૂમિતિ જેની થિયરીને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે એટલે કે સ્વયં સિદ્ધ જે સાબિતી છે એની કંઈક ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત